नमस्कार विद्यार्थी मित्रों, 12 साइंस बायोलॉजी में छठो चैप्टर आनुवंशिकता नो आणवी आधार इनी अंदर छेला लेक्चर में आपणे डीएनए नु स्वयंजनन एना माटे कई रीते थाय छे ई अर्धरूढ़िगत रीते थाय छे ई आपणे प्रयोग जोयो। मेथ्यू मेसेलसन अने फ्रेंकलिन स्टाले એને આપણને સમજાયું કે ડીએનએ નું સ્વયંજનન અર્ધરૂઢિગત રીતે થાય છે। પછી ડીએનએ ના સ્વયંજનન માં ભાગ લેતા ઉત્સેચક उत्सेचको विषे माहिती आपो। डीएनए नु स्वयंजनन कई रीते थाय तो कि अर्ध रूढ़िगत रीते थाय छे। मा एक पितृ श्रृंखला होय अने बीजी नवी श्रृंखला। हवे डीएनए नु स्वयंजनन छे ई आपणे इकोलाई बेक्टेरियन द्वारा अने मा उत्सेचकोना समूहनी आवश्यकता होय। एमा मुख्य उत्सेचक छे ई डीएनए आधारित होय छे। कियो डीएनए पॉलिमरेज उत्सेचक छे ई आवेलो होय छे अने ई न्यूक्लियोटाइड जे छे एनी प्रतिकृति बनावानी होय। बराबर, डीएनए नी प्रतिकृति एमां न्यूक्लियोटाइड ना बहुलीकरण ने ई उत्प्रेरित करे छे। जो ई कोलाई बेक्टेरिया में डीएनए नु स्वयंजनन मा डीएनए ना स्वयंजनन मा उत्सेचको नो समूह भाग ले छे। जेमा मुख्य उत्सेचक ઇક્યો છે ડીએનએ પોલિમરેઝ છે। એમાં ડીએનએ પોલિમરેઝ છે એ ડીએનએ ની અંદર જે એકને અનુરૂપ બીજી જે શૃંખલા બને છે એ ડીએનએ ની જે પ્રતિકૃતિ જે છે, ડીએનએ ની પ્રતિકૃતિ એટલે ટેમ્પલેટ, ડીએનએ ની પ્રતિકૃતિના નિર્માણ સમયે न्यूक्लियोटाइड ना बहुलीकरण ने उत्प्रेरित कर्या छे। जो उत्सेचक नु काम केना जेवू होय, उद्दीपक जेवू, केना जेवू, उद्दीपक एटले प्रक्रिया ना वेग मां वधारो करे। હવે એમાં મુખ્ય ઉત્સેચક કયો છે, ડીએનએ પોલિમરેઝ। હવે ડીએનએ પોલિમરેઝ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ હોય, એ બધા ભેગા થઈ અને શું બનાવે, પોલી ન્યુક્લિયોટાઇડ, અને એક ડીએનએ હોય એને અનુરૂપ બીજી ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા, પ્રતિકૃતિ શૃંખલા છે એ બને છે। અને એમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ને એકબીજા સાથે જોડવાનું કામ, બહુલીકરણનું કામ કેના દ્વારા થાય, તો કે ડીએનએ પોલિમરેઝ એ પ્રક્રિયાને છે એ ખૂબ જ ઝડપી બનાવે છે। આ ઉત્સેચક ઘણો બધો સક્ષમ છે, એટલે કે ખૂબ ઓછા સમયની અંદર ઘણા ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ કરે, એટલે કેવો કહેવાય, સક્ષમ। આ ઉત્સેચક ખૂબ જ સક્ષમ છે, કારણ કે તે ખૂબ જ ઓછા સમયમાં ઘણા ન્યુક્લિયોટાઇડ ટાઇડને બહુલીકૃત કર્યા છે અથવા બહુલીકરણ કર્યા છે। હવે આપણે ઇકોલાઈ ની અંદર જોઈ, ઇસ્ચેરેશિયા કોલાઈ
એની અંદર ડીએનએ છે એમાં કેટલી બેઝ પેર હોય તો કે 4.6 એને ગુણ્યા 10 ની ઉપર 6 ઘાત બેઝ પેર કેટલી 4.6 ગુણ્યા 10 ની 6 ઘાત ઇકોલાઈ માં બેઝ પેર એટલે સામસામે ન્યુક્લિયોટાઇડની જોડ ડીએનએ માં એડિનિન સામે થાઇમિન ગ્વાનિન સામે સાઇટોસિન એમાં એક બેઝ પેર જે છે એમ કેટલી તો કે એકમ દશક તો હજાર દસ હજાર લાખ છે અને એને ગુણ્યા 4.6 એટલે 46 લાખ એવી જોડી હોય કેમાં ઇકોલેન્ટ જ્યારે મનુષ્યની અંદર દ્વિકીયની અંદર આપણે જોઈએ તેમાં 6.6 મનુષ્યમાં દ્વિકીય ડીએનએ એટલે કે 2n એની અંદર 6.6 ગુણ્યા 10 ની 9 ઘાત બેઝ પેર હોય આપણા એક કોષની અંદર દ્વિકીય કોષ જે છે એની અંદર જે ડીએનએ છે એની અંદર બેઝ પેર કેટલી હોય તો કે એકમ દશક તો હજાર દસ હજાર લાખ 10 લાખ કરોડ 10 કરોડ એટલે 9 મિલિયન બરોબર અને એને ગુણ્યા 6.6 બરોબર એટલે ટૂંકમાં કરોડોની સંખ્યામાં 66 કરોડ જેટલા બેઝ પેર છે એ જોવા મળે એક કોષની અંદર હવે આટલી બેઝ પેર એકમાંથી બે કોષ બને એટલે કોષ વિભાજન કહેવાય ને કોષ વિભાજનનો સમયગાળો મનુષ્યની અંદર કેટલો લાગે છે તો કે એની અંદર ખાસ કરીને 18 મિનિટ લાગે છે તો કે તેમાં મનુષ્યની અંદર જોઈએ તો આપણે તેમાં સ્વયંજનન પૂરું કરવામાં ફક્ત 18 મિનિટ સમય લાગે છે ઇકોલાઈ ની અંદર આપણે 20 મિનિટમાં ડીએનએ નું સ્વયંજનન થતું હતું એકમાંથી બે બનતા આપણે બે પેઢી જોઈ ગયા ને અર્ધ રૂઢિગત રીતે થાય આગળનો પ્રયોગ એમાં 20 મિનિટ મનુષ્યમાં કેટલો સમય લાગે છે તો કે 18 મિનિટનો સમયગાળો લાગે છે હવે 18 મિનિટમાં આટલા કરોડોની સંખ્યામાં બેઝ પેર છે એનું સ્વયંજનન થાય છે એક સેકન્ડની અંદર આ દર ખૂબ જ ઝડપી છે અને પ્રતિ સેકન્ડે કેટલો હતો કે 2000 બેઝ પેર જેટલો છે 18 મિનિટમાં 6.6 ગુણ્યા 10 ની ઉપર 9 ઘાત બેઝ પેર એનું એમાંથી એવા ને એવા નવા બીજી બેઝ પેરનું નિર્માણ થઈ જાય એટલે એ દર કેવો થયો ખૂબ ઝડપી એક સેકન્ડમાં કેટલી બેઝ પેરનું સ્વયંજનન થઈ જાય તો કે 2000 બેઝ પેર અને એ કેના આધારિત આખી ઝડપ છે આ ઉત્સેચક આધારિત આટલી બધી ઝડપ કેના કારણે ઉત્સેચકના કારણે કયો ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ જવાબદાર છે હવે બહુલીકરણ જે છે એ ખૂબ જ ચોકસાઈથી થાય છે એકમાંથી નવું ડીએનએ બને તો પેલા કોષમાં જેવું ડીએનએ હોય ને એવું ને એવું નવા કોષમાં ડીએનએ બને છે જો એમાં કોઈ ભૂલ રહી જાય તો એને વિકૃતિ કહેવામાં શું કહેવામાં આવે વિકૃતિ મોટાભાગે વિકૃતિ બહુ જોવા મળતી નથી એટલે ખૂબ જ ઝડપી થાય છે અને ચોકસાઈપૂર્વક થાય છે ડીએનએ નું સ્વયંજનન ખૂબ જ ઝડપી અને ચોકસાઈપૂર્વક થાય છે પછી આ સ્વયંજનનની પ્રક્રિયા છે એ ઊર્જાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખર્ચાળ છે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા ઊર્જાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખર્ચાળ છે એટલે કે આમાં વધારે પ્રમાણમાં ઊર્જાનો વપરાશ થાય છે એમાં ડીએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે
ઈ ડીએનએ પોલિમરેઝ જે છે ઈ ડિઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ છે। એમાં જો ડિઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડેઝ ટ્રાયફોસ્ફેટ ડીએનએ નો ઘટક કયો આપણે જો આ રીતે ડિઓક્સી આમાં રિબોઝ પેન્ટોઝ સરકરા આ બધા ન્યુક્લિયોસાઇડ કહેવાય બરોબર એડિનિન ગ્વાનિન અને અહીંયા ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય તો એને શું કહેવાય ન્યુક્લિયોટાઇડ। તો આ ડિઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ અને અહીંયા ત્રણ ફોસ્ફેટ સમૂહ હોય કેટલા ત્રણ ફોસ્ફેટ સમૂહ એટીપીમાં કેમ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ આવે તો આ ડિઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ આ જે ઘટક છે એમાંથી આ જેટલો ભાગ છે એ પ્રક્રિયક તરીકે અને આ ત્રણે બે ફોસ્ફેટ બાકીના કેમાં ઉપયોગમાં આવે ઉર્જા તરીકે એટલે બેવડી ભૂમિકા કામ આપે એક પ્રક્રિયક તરીકે ઉપયોગી છે અને ટ્રાયફોસ્ફેટ હોય એટલે એ ઉર્જાના સ્ત્રોત તરીકે પણ ઉપયોગી છે। જો ડિઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ એ બેવડા કાર્ય સાથે બેવડા કાર્ય કરે છે બેવડું કાર્ય કરે છે એક તો પ્રક્રિયક તરીકે કામ કરે છે અને બીજું ઉર્જાના સ્ત્રોત તરીકે પણ ઉપયોગી છે। એટલે ડિઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ અને ત્રણ ફોસ્ફેટ એ બેવડું કામ કરે તેના તરીકે તો કે એક ન્યુક્લિયોસાઇડ છે એ પ્રક્રિયક તરીકે અને બે ફોસ્ફેટ જે છે એ તેના તરીકે ઉર્જાના સ્ત્રોત તરીકે કામ આપે છે। એટલે મુખ્ય ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ અને ડિઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ એ બેવડું કામ આપે શું શું પ્રક્રિયક તરીકે અને ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે। પછી બહુલીકરણની અંદર આપણે જોઈએ તો આમાં ડીએનએ પોલિમરેઝ સિવાય બીજા કેટલાક ઉત્સેચકોની પણ જરૂરિયાત પડે છે અને એકી સાથે સ્વયંજનન જ થતું પણ એમાં અમુક ભાગ છે એ છૂટો પડે અને સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રક્રિયામાં ડીએનએ પોલિમરેઝ ઉપરાંત અન્ય ઉત્સેચકો પણ ભાગ લે છે। એક લિગેજ ઉત્સેચક આવે કયો લાઇગેજ અથવા લિગેજ કહેવાય એ ન્યુક્લિયોટાઇડને શું કરે છે એકબીજા સાથે જોડે છે। લિગેજ ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જોડવા માટે લાઇગેજ અથવા લિગેજ પણ બોલે કહ્યું લિગેજ ઉત્સેચક આવેલો હોય છે। હવે સ્વયંજનન કઈ રીતે થાય આપણે જોઈએ પેલા અહીં સુધી ધ્યાન આપો ડીએનએ ના સ્વયંજનનમાં ભાગ લેતા ઉત્સેચકો ઇકોલાઈ બેક્ટેરિયામાં ડીએનએ ના સ્વયંજનનમાં ઘણા ઉત્સેચકના ઉત્સેચકો ભાગ લે છે એમાં મુખ્ય ઉત્સેચક કયો છે ડીએનએ પોલિમરેઝ। એ ડીએનએ ની એક ટેમ્પલેટમાંથી બીજું ટેમ્પલેટ બને એમાં ન્યુક્લિયોટાઇડ ની એકબીજા એ જોડવાનું કામ કરે બહુલીકરણ એટલે સામે સામે ક્રમમાં ગોઠવે અને એ ઉત્સેચક ખૂબ સક્ષમ છે કારણ કે એ ખૂબ જ ઓછા સમયમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડને એકબીજા સામે ગોઠવી દે એટલે કે બહુલીકરણ કરે છે। ઇકોલાઈમાં કેટલી બેઝ પેર છે તો કે 4.6 × 10^6 અને મનુષ્યમાં 6.6 × 10^9 બેઝ પેર છે એટલે મનુષ્યમાં એક સ્વયંજનન પૂરું કરવાનું હોય એટલે આટલી બેઝ પેર ગોઠવવામાં કેટલો સમય લાગે તો કે 18 મિનિટ એટલે એ ખૂબ ઝડપી કહેવાય કારણ કે પર સેકન્ડ કેટલી બેઝ પેર ગોઠવાય 2000 બેઝ પેર ગોઠવાય છે
અને એ ખૂબ ઝડપીની સાથે સાથે ચોકસાઈપૂર્વક પણ કામ કરે, કારણ કે જો એમાં કોઈ ફેરફાર રહી જાય તો વિકૃતિ જોવા મળે, એટલે બને ત્યાં સુધી વિકૃતિ પણ બહુ ઓછી જોવા મળે છે. અને ઉર્જાની દ્રષ્ટિએ પણ આખી પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે. એમાં ડીએમાં ન્યુક્લિયોસાઇડ જે છે, આ ન્યુક્લિયોટાઇડ, એની અરે બે ફોસ્ફેટ જોડાય એટલે એને ટ્રાય ફોસ્ફેટ કહેવાય. એ પ્રક્રિયક તરીકે ન્યુક્લિયોસાઇડમાં કામ આપે અને ઉર્જાના સ્ત્રોત તરીકે પણ કામ આપે છે. અને ન્યુક્લિયોટાઇડ છે ને એકબીજા સાથે જોડવા માટે કયું ઉત્સેચક છે? લાઇગેજ ઉત્સેચક. હાલો આટલું લખી નાખો, પછી આગળ લઈ. ચાલો લખાઈ ગયું, ત્યાર પછી આગળ લે. જો ડીએનએ ના સ્વયંજનનમાં આગળ વધીએ આપણે, ડીએનએ ના સ્વયંજનનમાં બંને શૃંખલાઓ એકબીજાથી સંપૂર્ણ અલગ થતી નથી. પરંતુ ડીએનએ ના ખુલ્લા થયેલા ભાગમાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. ડીએનએ ના ખુલ્લા થયેલા ભાગને
भाग ने स्वयं जनन चीपियो कहवाय छे। આ રીતે આમાં આ ડીએનએ નું કુંતલ છે બરોબર, એમાંથી આ ભાગ અલગ પડ્યો, આ ખુલ્લો થયેલો ભાગ, આ એક છેડો પાંચ નંબર નો કાર્બન મુક્ત એટલે ફાઈવ એન, અને કહીશું થ્રી એન, અહીંયા પાંચ નંબર નો છેડો હોય તો અહીંયા બીજા બાજુએ ત્રણ નંબર નો છેડો, અને ત્રણ હોય તો એમાં પાંચ નંબર। तो डीएनए नु स्वयंजनन हमेशा कई रीते थाय तो के पांच थी त्रण आ रीत, आ पांच नंबर थी चालू थाय अने कई बाजू आगळ वधे त्रण नंबर ना छेड़ा करे, नाया पण ई ज रीते थाय, आ पांच नंबर नो छेड़ो यहाँ चालू थाय अने कई बाजू आगळ वधे आ त्रण नंबर ना छेड़ा तरफ। आ श्रृंखला छे ई सड़ंग बने, पेला बने नी सड़ंग, अने आ केवी बने त्रुटक। जो डीएनए नी श्रृंखला बे आखी अलग न थाय, थोड़ोक भाग अलग पड़े, एने शुं कहेवाय स्वयंजनन चीपिया तरीके ओळखवामां आवे। बन्ने श्रृंखला आखी छूटी न पड़ी जाय पण थोड़ोक भाग छूटो पड़े, ई छूटो पड़ेलो भाग छे ने अहींथी स्वयंजनन नी शरूआत थाय छे। स्वयंजनन की शुरुआत हमेशा पांच थी त्रण श्रृंखला तरफ थाय छे। एमां पांच थी त्रण एनी टेम्पलेट श्रृंखला कई कहेवाय, त्रण थी पांच, आ पांच थी त्रण एनी टेम्पलेट। जो એમાં પાંચ થી ત્રણ, એમાં ત્રણ થી પાંચ આ ટેમ્પલેટ શૃંખલા, એમાં સ્વયંજનન કેવું હોય તો કે સળંગ હોય છે, એમાં સ્વયંજનન સળંગ હોય છે, અને બીજી કઈ તો કે આ ત્રણ થી પાંચ અને આ પાંચ થી ત્રણ આ ટેમ્પલેટ એટલે બીબા તરીકે જે વર્તે ને ફરમા તરીકે એને ટેમ્પલેટ કહેવાય। પાંચ થી ત્રણ ટેમ્પલેટ શૃંખલા આપણે જો લખી છે, આ જે રેડ કલરની છે ને એ ટેમ્પલેટ કહેવાય, આ જે છે એ પાંચ થી ત્રણ ટેમ્પલેટ ઉપર સ્વયંજનન છે એ ત્રુટક હોય છે। डीएनए नी बे श्रृंखला एक बीजा थी छूटी पड़ जाए चीपिया जेवी जोवा मळे, एने स्वयंजनन चीपिया तरीके ओळखवामां आवे। स्वयंजनन हमेशा क्यांथी चालू थाय, पांच थी त्रण, आमां पांच थी त्रण बेमां ई ज वस्तु, अहींया कई बाजू थी चालू थाय, अहींथी कई बाजु पांच थी क्या छेड़ा तरफ त्रण नंबर, अहींया पण कई रीते थाय पांच बाजुए थी चालू थईने कई बाजुए त्रण नंबर, पण पेला जे आ टेम्पलेट छे त्रण थी पांच वाळी एनी सामे जे स्वयंजनन थाय ई आम कंटीन्यू होय एटले केवी श्रृंखला बने सळंग, અને જે ત્રણ આ પાંચ થી ત્રણ વાળી જે ટેમ્પલેટ છે અહીંયા જે સ્વયંજનન થશે એ કેવું હોય ત્રુટક હોય, અને એમાં ઓકા ઝાકી ટુકડા આવે, એ ટુકડાને શું કરી દે છે એકબીજા સાથે જોડે છે, પછી ટુકડા જે છે એ લાઇગેજ ઉત્સેચક દ્વારા એકબીજા સાથે જોડાય છે। સંશ્લેષિત ડીએનએ ના ટુકડા લાઇગેજ શું કામ કરે, લિગેજ કરવાનું, સાંધો કરવાનો, લાઇગેજ ઉત્સેચક દ્વારા એકબીજા સાથે જોડાય છે। પછી આગળ વધીએ તો ડીએનએ નું સ્વયંજનન છે એ ગમે ત્યાંથી ન થાય, ડીએનએ પોલિમરેજ ઉત્સેચક છે એ સ્વયંજનનની શરૂઆત કરી શકતો નથી,
ડીએનએ પોલિમરેઝ છે એ સ્વયંજનન કરે, પણ શરૂઆત કરવા માટે કોણ જવાબદાર? તો કે એની અંદર ડીએનએમાં એવા નિશ્ચિત સ્થાન હોય છે, ઇકોલાઈની અંદર એવા ડીએનએના કેટલાક નિશ્ચિત સ્થાન હોય જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. જો ડીએનએ પોલિમરેઝ, ડીએનએ પોલિમરેઝ ડીએનએના સંશ્લેષણની શરૂઆત કરી શકતો નથી. ઇકોલાઈ બેક્ટેરિયા, આપણે ઇકોલાઈમાં જ મોટા ભાગે જો ના ડીએનએમાં ચોક્કસ સ્થાન આવેલું હોય છે, આવેલ હોય છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. જેને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય છે. ઇકોલાઈ બેક્ટેરિયા ની અંદર ડીએનએ જે છે, આ દાખલા તરીકે ઇકોલાઈ નું ડીએનએ છે બરોબર, એમાં આ ભાગ એવો છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય બરોબર, તો એને શું કહેવાય? સ્વયંજનનની ઉત્પત્તિ. હવે સ્વયંજનનની ઉત્પત્તિ છે ને, અહીંયા ચોક્કસ ડીએનએ જોડાવો છે, ડીએનએ ચોક્કસ જોડાઈ જાય ને ટુકડો, એ સંશ્લેષિત ડીએનએ બરોબર, આ વિદેશી ડીએનએ કહેવાય. અહીંયા વિદેશી ડીએનએ આ ટુકડો છે અહીંયા જોડાય, પછી સ્વયંજનનની શરૂઆત થાય. ક્યાંથી? સ્વયંજનનની ઉત્પત્તિ વાળો ભાગ જે છે, અહીંયા ડીએનએ નો ટુકડો જોડાય પછી જ સ્વયંજનનની શરૂઆત થાય છે. એટલે ડીએનએ પોલિમરેઝ છે એ ડીએનએ ના સંશ્લેષણની શરૂઆત નથી કરી શકતો, એમાં ડીએનએ જે છે ઇકોલાઈ નું એમાં ચોક્કસ એવો સ્થાન હોય કે અહીંયાથી સ્વયંજનનની શરૂઆત થાય, એને શું કહેવાય? સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને એના માટે પુનઃસંયોજિત ડીએનએ, ડીએનએ ના ટુકડાની જરૂર પડે. આ ડીએનએ નો ટુકડો છે એ કઈ રીતે મેળવવામાં આવે? પુનઃસંયોજિત ડીએનએ, આ એક પદ્ધતિ છે આપણે આગળ જોશું. પુનઃસંયોજિત ડીએનએ તમારા 11-12 પાઠમાં આવી ગયો છે. પુનઃસંયોજિત ડીએનએ, એના દ્વારા એવું ડીએનએ બનાવવામાં આવે, એ અહીંયા સ્વયંજનનની ઉત્પત્તિ વાળા ભાગ આરે જોડાય, અને આને વાહક કહેવાય. શું કહેવાય? તો કે આ માટે ડીએનએ ના ટુકડાની જરૂર પડે છે, ટુકડાની, આ ડીએનએ નો ટુકડો બરોબર, ડીએનએ ના ટુકડાની જરૂર પડે છે જે પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ દ્વારા મેળવાય છે. અને આ પ્રક્રિયામાં વાહકની પણ જ આવશ્યકતા છે. આ ડીએનએ જે આવ્યું ને, આખું ડીએનએ ને પ્લાઝમિડમાં એ વધારાનું ડીએનએ હોય એને વાહક કહેવાય, વાહકની આવશ્યકતા છે. ટૂંકમાં ડીએનએ નું સ્વયંજનન ગમે ત્યાંથી ન થાય, એમાં ચોક્કસ સ્થાનેથી જ થાય છે. એ ભાગને શું કહેવાય? સ્વયંજનનની ઉત્પત્તિ. અને એ ચોક્કસ સ્થાને પાછું અમુક ડીએનએ નો ટુકડો જોડાવો છે, તો એ ટુકડો બનાવવા માટેની પદ્ધતિ કઈ? તો કે પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ, એમાં વાહકની પણ આવશ્યકતા છે એ રહે છે. હવે સ્વયંજનનની ઉત્પત્તિ છે એ સુકોષકેન્દ્રની અંદર આપણે એસ તબક્કાની અંદર થાય છે. આપણે સુકોષકેન્દ્રી કોષ એટલે બધા અમીબા પેરામીસિયમ પ્રજીવથી માંડીને બહુકોષી સજીવ, આપણે એમાં કોષ વિભાજન આવે અને એમાં કોષ ચક્ર આવે, એમાં આંતરાવસ્થા આવે. આંતરાવસ્થામાં ત્રણ પેટા અવસ્થા આવે, G1, S અને G2. એમાં S તબક્કામાં ડીએનએ છે અને એમાંથી બીજું ડીએનએ નું નિર્માણ છે એ થતું હોય છે. એટલે કોષ વિભાજનની અંદર એક કોષ વિભાજન થાય ને, એમાં એક વખત ડીએનએ નું
સ્વયંજનન છે એ થતું હોય છે. જો સુકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએ નું સ્વયંજનન કોષ ચક્રના એસ તબક્કામાં થાય છે અને કોષ વિભાજન અને ડીએનએ નું સ્વયંજનન એ બે સરખા પ્રમાણમાં શું હોય, એકમાંથી બે કોષ બને એટલે એક કોષ વિભાજન થાય, એકમાં બે કોષ બને તો ડીએનએ ડબલ થાય તો ડીએનએ નું સ્વયંજનન પણ કેટલી વખત થાય, એક વખત. પછી એકમાંથી ચાર કોષ બને તો બે કોષ વિભાજન થયા, તો સામે ડીએનએ નું સ્વયંજનન પણ કેટલી વખત થાય, બે વખત થાય છે. કોષ વિભાજન ચક્ર અને ડીએનએ નું સ્વયંજનન એ અનુબદ્ધ છે એ જોવા મળે છે. કોષ વિભાજન ચક્ર અને ડીએનએ નું સ્વયંજનન સમપ્રમાણમાં હોય, અનુબદ્ધ એટલે જેટલા કોષ વિભાજન ચક્ર થાય એટલા જ ડીએનએ ના સ્વયં વિભજનન છે એટલી વખત થતું હોય છે. જો કોષ વિભાજન થાય ડીએનએ નું સ્વયંજનન ન થાય, આ ડીએનએ નું સ્વયંજનન થાય કોષ વિભાજન ન થાય તો રંગસૂત્રની સંખ્યા વધી જાય અને પોલીપ્લોઇડી કહેવાય, એટલે કે જે હોવા જોઈએ એના કરતા ડીએનએ કે રંગસૂત્ર વધી જાય. ક્યારે? ડીએનએ નું સ્વયંજનન થઈ ગયું દાખલા તરીકે, પણ કોષ વિભાજન થયું નહીં, તો કોષની અંદર ડીએનએ કે રંગસૂત્રની સંખ્યા વધી જાય, એ ખામીને શું કહેવાય, પોલીપ્લોઇડી કહેવાય છે. જો ડીએનએ નું સ્વયંજનન થાય પરંતુ કોષ વિભાજન ન થાય, રંગસૂત્રો અથવા રંગસૂત્રો સેના બનેલા હોય, ડીએનએ રંગસૂત્રોની સંખ્યા વધે છે. રંગસૂત્રોની સંખ્યા કોષમાં વધે છે, આ ખામીને શું કહેવાય, પોલીપ્લોઇડી કહેવાય. જો ડીએનએ ના સ્વયંજનનમાં ભાગ લેતા ઉત્સેચક, એમાં આપણે ડીએનએ પોલીમરેઝ જોઈએ બરાબર. હવે સ્વયંજનનમાં બંને શૃંખલા આખી અલગ ન થાય પણ થોડોક જ ભાગ છે એ ખુલ્લો થાય, એટલે એ ચીપીયા જેવી જોવા મળે અને સ્વયંજનન ચીપ્યું. સ્વયંજનન કઈ બાજુએથી ચાલુ થાય, પાંચ થી ત્રણ તરફ, આમાં પાંચ થી ત્રણ તરફ. પણ ત્રણ થી પાંચ વાળી ટેમ્પલેટ હોય એમાં જે શૃંખલા બને પાંચ થી ત્રણ એ સળંગ હોય, અને પાંચ થી ત્રણ વાળી ટેમ્પલેટ હોય એમાં જે પાંચ થી ત્રણ વાળી શૃંખલા બને એ ત્રુટક હોય, અને ત્રુટક ટુકડા બધા એ લાઇગેજ ઉત્સેચક દ્વારા જોડાય છે. પછી ડીએનએ પોલીમરેઝ એ ડીએનએ ના સંશ્લેષણની શરૂઆત નથી કરી શકતો, એના માટે ઇકોલાઈના ડીએનએ ની અંદર એક એવું ચોક્કસ સ્થાન હોય, અહીંયાથી સ્વયંજનનની શરૂઆત થાય અને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય, અને એના માટે ડીએનએ ના ટુકડાની જરૂર પડે અહીંયા જોડાવો છો. અને એ કઈ રીતે મળે, પુનઃસંયોજિત પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે, અને આ વાહક જે છે આખું ડીએનએ એની પણ આવશ્યકતા રહે છે. સુકોષ કેન્દ્રીમાં ડીએનએ નું સ્વયંજનન કયા તબક્કામાં થાય, એસ તબક્કો. એસ તબક્કાની અંદર આપણે ટૂંકમાં આપણે દ્વિકીય કોષ હોય, કેવો આપણે કોષ જે છે એ આ રીતે 2N, અને એમાંથી પાછા બે કોષ બને તો એ પણ કેવો હોય 2N. તો હવે અહીંથી એકમાંથી બે કોષ બન્યા, આમાંથી બીજા બે બને તો એ પણ કેવો હોય 2N જ હોય. અહીંયા વચ્ચે કોષ ચક્રમાં એસ તબક્કો આવે આંતરાવસ્થામાં, અહીંયા 2N હોય ને એમાંથી ડીએનએ કેટલું થઈ જાય 4N, એટલે કે આનું ડબલ થઈ જાય, વળી 2N વેચાઈ જાય. વળી આ 2N હોય એમાંથી એસ તબક્કામાં શું થાય, તો કે એસ તબક્કાની અંદર આ 2N નું ડબલ થઈ જાય, વળી સરખા ભાગે વેચાય જાય, એટલે બધા કોષમાં ડીએનએ એટલું ને એટલું રહે જેટલા કોષ વિભાજન થાય. ડીએનએ નું સ્વયંજનન છે એસ તબક્કામાં થાય છે, અને કોષ વિભાજન થાય અથવા કોષ ચક્ર અને ડીએનએ નું સ્વયંજનન એ કેવું હોય સરખા, આ એક કોષ ચક્ર તો એક વખત થયું, આ બીજું કોષ ચક્ર તો બીજી વખત, આ ત્રીજું તો ત્રીજી વખત, જેટલા કોષ ચક્ર ને એટલી વખત ડીએનએ નું
સ્વયંજનન થાય, અને જો આ સ્વયંજનન થઈ ગયું પણ કોષના ભાગ ન પડ્યા તો આમાંથી જે નવો કોષ બને, દાખલા તરીકે આમાં કોષ વિભાજન ન થયું, આમાં રંગસૂત્ર કેટલા થઈ જાય? આના કરતા ડબલ થઈ જાય, 4n, કારણ કે ડીએનએ નું સ્વયંજનન થઈ ગયું પણ કોષના ભાગ પડ્યા નહીં, તો એ ખામીને શું કહેવાય? પોલીપ્લોઈડી તરીકે ઓળખવામાં આવે છે. હલો લખી નાખો અને સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે આમાં થોડુંક તમને સહેલું પડે એ રીતે આપણે લખાણ હશે. ચાલો લખાઈ ગયું, વધુ આપણે આગળના લેક્ચરની અંદર જોશું, બાકી હોય તો સ્ક્રીનશોટ પાડીને પછી લખી નાખજો.